નમસ્કાર મિત્રો આપણે વાત કરીએ છીએ ગર્ભ સંસ્કાર વિશે તો ચલો આજે જોઈશું આપણે ગર્ભાવસ્થા પહેલાંના સમયનો જન્મ એ આકસ્મિક ઘટના નથી પ્રકૃતિએ કરેલું વ્યવસ્થિત આયોજન છે બીજમાં પડેલી સંભાવનાઓને ઉજાગર કરવાની પ્રક્રિયા છે જન્મ પ્રિય ગાર્ગી તારો પ્રશ્ન છે કે મોટી ડિગ્રીઓ લેવામાં અને કરિયર સેટલ કરવાના ચક્કરમાં લગ્ન ઘણી મોટી ઉંમરે થયા છે તો અમારે બાળકનું પ્લાનિંગ ક્યારે કરવું જોઈએ અને હજી તમારી ઈચ્છા તો એવી જ છે કે બે ત્રણ વર્ષ કરિયરને આપીએ કરિયર વ્યવસ્થિત બની જાય પછી બાળક લાવીએ જેથી એની પાછળ આપવો પડતો સમયનો કે કરિયરનો ભોગ આપણને નડે નહીં વળે આવનાર બાળકને સારી શાળામાં ભણાવવાથી માંડીને અન્ય બધા ખર્ચાઓને આપણે પહોંચી શકીએ ગાર્ગી તારા સવાલના પ્રત્યુત્તરમાં મારો જવાબ એ છે કે આજકાલ મોટી ઉંમરે થતાં લગ્ન ખૂબ સામાન્ય બાબત છે કદાચ સમયની આ માંગ છે દીકરી ભણેલી ગણેલી અને સુસંસ્કારી હોય એ કોઈ પણ મા બાપનું સ્વપ્ન હોય છેવટે મોટી ઉંમરે લગ્ન થવા પણ સ્વાભાવિક છે પરંતુ લગ્ન બાદ પણ બે ચાર વર્ષ કરિયર સેટલ કરવામાં જ વિતાવી દેવા અને પછી બાળકનું વિચારવું એ નરી મૂર્ખતા છે મોટાભાગે આવું વિચારતા દંપતીઓમાં એવું બને છે કે બે ચાર વર્ષમાં બાળકના પાલન પોષણ માટે ભેગો કરેલો પૈસો બે ચાર વર્ષ બાદ પ્રેગ્નન્સી રાખવા પાછળ જ ખર્ચાઈ જાય છે આજના ઝડપી યુગમાં દીકરીઓ માસિક ધર્મમાં પણ નાની ઉંમરે બેસતી થઈ જાય છે અને એવી જ રીતે ચાલીસથી બેતાલીસ વર્ષે તો મેનેપોઝ કે રજો નિવૃત્તિ કાળ શરૂ થઈ જાય છે આથી ઉંમર વધતા સ્ત્રી બીજ કે પુરુષ બીજની ક્વોલિટીમાં પણ ફેરફાર શરૂ થઈ જાય છે જેના લીધે બંધત્વનો પ્રશ્ન દિવસે ને દિવસે વધતો જાય છે આથી મોટી ઉંમરે લગભગ છવ્વીસથી અઠ્યાવીસ વર્ષે થતાં લગ્નમાં લગ્ન બાદ છ તે આઠ મહિના પછી તુરંત બાળકનું પ્લાનિંગ કરવું હિતાવહ છે ગાર્ગી તો પૂછીશ કે ડૉક્ટર તો પછી અમારું કરિયરનું શું કરિયરના ભોગે બાળક લાવો જો ગાર્ગી મેં જે વાત કરી તે શુદ્ધ વૈજ્ઞાનિક તથ્ય છે પ્રાકૃતિક રીતે જે આપણે આપણું શરીર બનાવી તે પ્રમાણે લગ્ન અને સંતાનો તે યોગ્ય ઉંમરની મેં વાત કરી હવે કરિયર કે એવા બીજા અન્ય કારણોસર આપણે એમાં બાંધછોડ કરીએ તો એના પરિણામો માટે આપણે તૈયાર રહેવું પડે તો જ વિચાર અને નિર્ણય લે તારા જીવનમાં તારે કઈ બાબતને પ્રાધાન્ય આપો એ તું જ નક્કી સંસ્કારની આવશ્યકતા ગર્ભ સંસ્કાર શબ્દ સાંભળે તો ઉત્સાહિત થઈ કારણ કે જે શબ્દ તે ફેસબુકમાં અને વોટ્સઅપ પર કે આસપાસ થતી વાતચીતમાં વારંવાર સાંભળ્યો હતો એ જ શબ્દ તે મારી પાસેથી ફરી સાંભળ્યો તારો સીધો સટ પ્રશ્ન એ છે કે ગર્ભ સંસ્કાર એટલે શું અને એની જરૂરિયાત શા માટે તે જ્યારે તારા સાસુને ગર્ભ સંસ્કારની વાત કરી એટલે એમણે તરત નાકનું ટેરવું ચઢાવી એમનો પ્રતિભાવ આપ્યો કે અમે આટલા જણ્યા અમે તો કોઈ ક્યાંય નથી ગયા અને એટલે જ તને પ્રશ્ન થયો કે આપણા માટે આ ગર્ભ સંસ્કારની જરૂરિયાત શા માટે ગાર્ગી પહેલાંના જમાનામાં આવા ગર્ભ સંસ્કાર કેન્દ્રો ન હતા એ વાત સાચી તારા અને મારા સાસુ કોઈ આવા કેન્દ્રોમાં નહોતા ગયા એ પણ વાત સાચી પણ ડિયર એમણે સંસ્કારના સિદ્ધાંતો અનુસર્યા જ નથી એવું બિલકુલ નથી પહેલાંના જમાનામાં ઘરની વહુઓ કે સ્ત્રીઓ મોટાભાગે ઘરમાં વડીલોની હાજરીમાં જ રહેતી જેથી ખાવા પીવા અને પહેરવા ઓઢવા બાબતની પાયાની સમજણ સદ્ગ્રંથોનું વાંચન કામકાજમાં સાવચેતી વગેરેનું અનુભવજન્ય જ્ઞાન સતત ગૃહસ્થ વડીલ સ્ત્રીઓ પાસેથી મળી રહેતું આમ સ્વસ્થ બાળકના જન્મ માટેનું જે પાયાનું વિજ્ઞાન હોય તે ઘર રૂપે શાળામાં દાદીમાં સાસુમાં કે નાનીમાં પાસેથી જ મળી રહેતું આજની વાત આપણી વાત તારી અને મારી વાત આજનો જમાનો પહેલાંના જમાના કરતાં અનેક રીતે અલગ છે આજે તું અને હું વર્કિંગ વુમન છીએ દિવસના લગભગ આઠથી દસ કલાક આપણે ઓફિસે કે વ્યવસાયમાં વિતાવીએ છીએ વળી મોટા ભાગના દંપતીઓ નોકરી ધંધા માટે મા બાપથી દૂર રહે છે આમ વિભક્ત કુટુંબ પ્રથા હવે સામાન્ય બની ગઈ છે આવા સંજોગોમાં સ્વસ્થ સંતાનોપતિનું પાયાનું સચોટ અને અનુભવજન્ય જ્ઞાન તારા અને મારા માટે તો દુર્લભ જ છે આથી ઋષિ મુનિઓએ લખેલા શાસ્ત્રો પરથી અને આપણા વડીલોના અનુભવના નીચોડરૂપ આ ગર્ભ સંસ્કારનું જ્ઞાન આપણે અવશ્ય મેળવવું જોઈએ પણ સમજી લે કે ગર્ભ સંસ્કારે કોઈ ઘરગથ્થુ ઉપચારનો સંગ્રહ નથી ગર્ભ સંસ્કારે કંઈ ઘરે ડિલિવરી કરાવવાનો પ્રયત્ન નથી સંસ્કાર એ કંઈ ફીલ ગુડ કરાવે તેવી લાગણીઓ જન્માવાની વાતો જ નથી સંસ્કાર એ કંઈ તંત્ર મંત્ર કે હોમ હવન નથી પરંતુ આજના મોંઘવારીના યુગમાં મોટા ભાગના દંપતીઓ એક કે બે જ બાળકો ઈચ્છે છે અને વળી હરીફાઈ અને દેખાદેખીના આ યુગમાં દરેક દંપતી ઈચ્છે છે કે પોતાનું બાળક અવલ રહે એ માટે જરૂર છે આપણે ઈચ્છા મુજબનું માનસિક શારીરિક અને બૌદ્ધિક વિકાસવાળું બાળક મેળવવું જેમાં મદદરૂપ બને છે ગર્ભ સંસ્કાર મા બાપના આનુવંશિક રોગ બાળકમાં આવતા અટકાવવા ઉપયોગી બને છે સંસ્કાર મા બાપના અનિચ્છિત ગુણોને બાળકમાં આવતા અટકાવવા તથા ઇચ્છિત ગુણોને મેગ્નિફાઈડ કરી બાળકમાં આરોપિત કરવા અસરકારક છે ગર્ભ સંસ્કાર ગાર્ગી તારે એક ઘર ખરીદવું હોય તો કેટ કેટલી તો ધ્યાનમાં લઈશ દરેકે દરેક સોસાયટી ફરી વળીશ બધા બ્રોશર ભેગા કરીશ અરે દસ બાર ઘર પણ જોઈ આવીશ હવા ઉજાસ દિશા બારી બારણા ફર્નિચર રસોડાની રચના અરે આવી તો કેટલીય બાબતો જોઈશ ખરું ને તારે કાર ખરીદવી હશે તો કેટલી મગજમારી કરીશ જેટલી પણ કાર માર્કેટમાં હશે તે બધાના ફીચર જોઈશ સરખાવીશ બજેટ જોઈશ એવરેજ જોઈશ કલર અને દેખાવ જોઈશ ટેસ્ટ ડ્રાઈવ લઈશ અને પછી નક્કી કરીશ કે કાર લેવી કઈ લેવી સાચી વાત ને અરે કાર અને ઘરની વાત જવા દે શાકભાજી અને ફળ જેવી સામાન્ય ચીજ વસ્તુ ખરીદવામાં પણ ક્યાં તેઓ ઓછી મહેનત કરે છે ચાર પાંચ જગ્યાએ બજારમાં આંટા મારીશ શાકભાજી તાજા છે કે વાસી કુમળા છે કે કરડા સસ્તા છે કે મોંઘા વગેરે કેટલીય બાબતોની માથાકૂટ કરીને પચાસ કે સો રૂપિયાનું શાકભાજી લાવે છે એક ઘર જેમાં તારે રહેવું છે એક કાર જે માત્ર એક સગવડનું સાધન છે શાકભાજી જે માત્ર તારી એક વખતની જરૂરિયાત છે તેમાં જો તું આટલી સાવધ હોય સચેત હોય જાગૃત હોય તો વિચાર કરગારગી જીવનભર આપણું પ્રતિબિંબ બની રહેનાર જીવતા જાગતા બાળકને લાવવામાં કોઈ જ મહેનત નહીં કોઈ જ સાવચેતી નહીં કોઈ જ જાગૃતિ નહીં સંસ્કાર કેન્દ્રને વિસ્તૃત જાણકારી મેળવવા આવેલા દેસાઈ દંપતીને મેં પ્રશ્ન પૂછ્યો તમે કેવું બાળક લાવવા ઈચ્છો છો તરત ઉત્સાહમાં આવે એમણે જવાબ આપ્યો કે બેન દીકરો જોઈએ છે અને બીજી ક્ષણે મિસિસ દેસાઈ ઉતાવળથી બોલ્યા હા અને ગોરો બસ શું આના સિવાય આપણે બીજી કોઈ અભિલાષા જ નથી કે પછી આપણે વૈચારિક રીતે એટલા નિર્બળ છીએ કે આનાથી આગળ આપણે કશું વિચારી જ નથી શકતા દીકરો જ જોઈએ કેમ આપણું ગડબણ પાળે એટલે ગોરો જોઈએ છે કેમ સૌ વખાણ કરે અને આપણે ગર્વ લઈ શકીએ એટલે આ તો નર્યો સ્વાર્થ જ થયો ના ખાલી સ્વાર્થ નહીં ક્રૂર સ્વાર્થ કહેવાય જો આશા જ સેવવી હોય પ્રાર્થના જ કરવી હોય તો એવી કરીએ કે અમારી કુખે અવતાર લેનાર જીવ દિવ્ય ચેતના સાથે પ્રગટે એમનામાં વિવેકાનંદ જેવી વાણી યુધિષ્ઠિર જેવી સત્યનિષ્ઠા કર્ણ જેવી દાનવીરતા શિવાજી જેવું તત્વ રવિન્દ્રનાથ ટાગોર જેવી સૌંદર્યદ્રષ્ટિ આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવું બુદ્ધિ કૌશલ્ય અને ગૌતમ સિદ્ધાંતને જે તત્વનો અનુભવ થયેલો એવા અનુભવ માટેની મહત્તમ ક્ષમતા સાથે આ ધરતી પર અવતરી આપણે ક્ષુલ્લક અપેક્ષાઓ એના પર ન થોપીએ જેથી કુદરતે એને બક્ષેલી ક્ષમતાઓ પવિત્રતાનો હાર પહેરીને ખીલી ઉઠે ગાર્ગી તે ક્યારેય કુંભારને જોયો છે કુંભારને ખબર છે કે તેણે પોતાના ગળાને કેવો આકાર આપવો જોઈએ જેથી તે પોતે કરેલી કલ્પના મુજબનું ધારેલું પાત્ર બનાવી શકે શું આપણે ક્યારેય કલ્પના કરી છે કે આપણે કેવું બાળક ઈચ્છીએ છીએ જો એ તરફ આપણે કદી ધ્યાન જ નથી આપ્યું તે આમાં વાંક કોનો એક ઘર કે મોટર જેવી નિર્જીવ ચીજ વસ્તુ ખરીદવા આપણે જેટલા સમય અને નાણાં વેડફીએ છીએ તેટલા જિંદગીભર આપણું પ્રતિબિંબ બની રહેનાર જીવતા જાગતા બાળકને લાવવા ખર્ચીએ છીએ લગ્ન બાદ કાબાંદ બની વાસના સંતોષવાની સાથે અજ્ઞાનવશ બાળકો પેદા થશે અને એના દ્વારા શું સંસ્કારી સમાજનું નિર્માણ થઈ શકશે ચાલ આ સંદર્ભે તને એક સરસ વાર્તા કહો ભારતીય સંસ્કૃતિમાં મહર્ષિ વશિષ્ઠ અને તેમના ધર્મપત્ની અરુંધતીના નામ અમર છે એમની અગાધ તપશ્ચર્યાના ફળ સ્વરૂપ આકાશમાં સપ્તર્ષિ તારામંડળની સાથે રહેલા એક તારાને અરુંધતીનું નામ આપ્યું જે પ્રાચીન ખગોળશાસ્ત્રમાં ઉલ્લેખનીય છે એક વખત સપ્તર્ષિ ઋષિ અને અરુંધતી જંગલમાં વિહાર કરી રહ્યા હતા એવામાં તેઓ એક સરોવરને કાંઠે આવ્યા સરોવરમાં મનમોહક કમળના ફૂલ જોઈ ઋષિઓએ અને અરુંધતીએ કેટલાક ફૂલ તોડીને કિનારે મૂક્યા અને ત્યારબાદ સ્નાન કરવા સરોવરમાં ઉતર્યા સ્નાન કરીને બહાર આવ્યા અને જોયું તો કમળના ફૂલ ત્યાં ન હતા આજુબાજુમાં કોઈ ન હોવાથી એ નિર્જન વનમાં એમનામાંથી કોઈ કે ફૂલ લીધા હશે એવી શંકા સૌને જન્મી શંકાના સમાધાન માટે બધાએ શપથ લેવાનો નિર્ણય કર્યો ઋષિઓએ હાથમાં જળ લઈ શપથ લીધા કે જો અમે કમળના ફૂલની ચોરી કરી હોય તો અમને એ પાપ લાગે જે રોજ સંધ્યા નહીં કરનારને લાગે જ્યારે અરુંધતીએ શપથ લીધા કે જો મેં કમળની ચોરી કરી હોય તો મને એ પાપ લાગે જે પાપ એક માતાને અનાચાર કરી નિર્બળ સંતાન ઉત્પન્ન કરવાથી લાગે છે આમ આ કથા દર્શાવે છે કે પ્રાચીન ભારતમાં નિર્બળ સંતાનને જન્મ આપવો એ પાપ મનાતું હતું માતા ધારે તેવા બાળકને જન્મ આપી શકતી જવાબ તપ તપશ્ચર્યા અને સદાચાર દ્વારા માતા દયાવાન દાનવીર સુરવીર પરાક્રમી તેજસ્વી બાળકો લાવવા સમર્થ હતી ઋષિમુનિઓ એ જાણતા હતા કે માતા પિતા સંપૂર્ણ કાળજી રાખે સમાગમથી લઈ પ્રસૂતિ સુધીના દરેક નીતિ નિયમોનું શાસ્ત્રોક્ત રીતે પાલન કરે તો નિર્બળ સંતાન જન્મી જ ન શકે જ્યારે આપણે તો આ બાબતોમાં નસીબને વચ્ચે લાવે આપણું કર્તૃત્વ સ્વીકારવા તૈયાર જ નથી ચિત્રકારે પોતે સારી પિંછી કેનવાસ વિવિધ રંગો ડીશ વગેરે બધું જ હોવા છતાં એ ઉત્તમ ચિત્ર ન બનાવી શકે તો વાંક કોનો રસોડામાં વિવિધ તેજાના મરી મસાલા લોટ ગોળ તેલ ઘી ઉત્તમ વાસણો અને રસોઈ બનાવવાની વ્યવસ્થા હોવા છતાં રસોઈ સારી ન બને તો એમાં વાંક કોનો આમ નબળા બાળકનો જન્મ થવો એ નસીબની વાત છે એ માનવું આપણી મૂર્ખતા બતાવે છે એટલે જ ગુજરાતીમાં સુંદર કવિતા છે ને જનની જણ તો ભક્ત જણ કાં દાતા કા શોર નહીં તો રહીજે વાંજણી મત ગુમાવીશ નૂર અર્વાચીન અને પ્રાચીન સમયના એવા કેટલાય ઉદાહરણો છે કે જેમાં માતા પોતે ધારેલા ગુણોવાળું બાળક લાવવા સક્ષમ બન્યું છે જે પહેલાંના જમાનામાં શક્ય બન્યું છે એ આજે પણ એટલું જ શક્ય છે અને એ શક્ય બનાવી શકે એ વિજ્ઞાનનું નામ જ સંસ્કાર બાળકનો જન્મ થાય તે પહેલાં માતા પિતાને તપાસી એમના બીજને ઉત્તમ પ્રકારનું બનાવી તેના દ્વારા ઉત્તમ પ્રકારના ગર્ભનું નિર્માણ કરવાથી આવનાર બાળક પ્રતિભાશાળી તંદુરસ્ત રોગમુક્ત ઉત્તમ રોગપ્રતિકારક શક્તિવાળું જન્મે છે દ્વારા પ્રમાણિત આ ચિકિત્સા વિધિ કે આ ગર્ભવિજ્ઞાન એટલે જ આયુર્વેદિક ગર્ભ સંસ્કાર આવા ગર્ભ સંસ્કાર દ્વારા જ આપણી ભારત બૌમમાં અવતરેલા ઉત્તમ આત્માઓના ઉદાહરણ ક્યાં ઓછા છે વેદ પુરાણો અને ઉપનિષદ ઉપનિષદોમાં અનેક ઉદાહરણો જોવા મળે છે જેમ કે સીતા મંદોદરી દ્રૌપદી ગાર્ગી મૈત્રી તારામતી સાવિત્રી અહલ્યા જેવી સતી શિરોમણી પ્રહલાદ ધ્રુવ નારદ નરસિંહ મહેતા તુકારામ એકનાથ જેવા ભક્ત રાજો યુધિષ્ઠિર હરિચંદ્ર નળ ગાંધીજી જેવા સત્યનિષ્ઠ અર્જુન કર્ણ ભીષ્મ અભિમન્યુ શિવાજી મહારાણા પ્રતાપ પરશુરામ નેપોલિયન જેવા વીર યોદ્ધાઓ કાલિદાસ બાણ ભવભૂતિ મહર્ષિ વેદવ્યાસ જેવા પુરાણ